હું છું આદિત્ય પંડ્યા અને આપ સૌને જય શ્રી કૃષ્ણ પાઠવું છું. મિત્રો, કપાસના ભાવની અંદર માર્ચના અંત ભાગમાં અને એપ્રિલની શરૂઆતના ભાગમાં જે રીતે તેજી થઈ એ પછી નવો સુધારો સાવ અટકી ગયો છે. અગાઉ તમને જણાવેલું છે, અનેક વિડીયોમાં કહ્યું છે કે હવે બજાર સાંકડી રેન્જમાં અથડાઈ જશે અને અત્યારે એ રીતે જ ચાલી રહી છે. બજારમાં મોટી વધઘટનો અભાવ છે. એક દિવસ 10-15 રૂપિયા વધે તો બીજે દિવસે 10-15 રૂપિયા ઘટી જાય છે. આવકોનો પ્રવાહ ઠીક ઠીક સારો રહેશે અને જીનો અને યાર્ન મિલોને જેટલી જરૂર છે એટલો માલ મળી જાય છે, એટલે બજાર અથડાઈ રહી છે. ખરીદી લેવાની અત્યારે કોઈને ચડસા ચડસી નથી, એટલે ગરજ અનુસાર વેપાર થાય છે. કોઈ કોઈ ગામડાઓમાં 1700 રૂપિયા કે એની ઉપર પણ કપાસ ખપી જાય છે, 4G ક્વોલિટી હોય તો. પણ સરેરાશ ખેડૂતનો કપાસ ગામડે બેઠા 1620 કે 1660 સુધીની રેન્જમાં માંડ માંડ ખપે છે. ખરીદનારા બજારમાં ફરીથી ઓછા થઈ ગયા છે. 10 દિવસ પહેલા જે રીતે માગતા હતા એવું નથી. પણ તો હવે બજારમાં શું થાય એની વાત કરું. મિત્રો, મેં તમને ગયા અઠવાડિયામાં કહ્યું હતું અને ફરીથી કહું છું કે માગ અને પુરવઠામાં જ્યાં સુધી મોટો ખાંચો નહીં પડે ત્યાં સુધી બજારમાં આવી જ સ્થિતિ રહેશે. કોઈ એક તરફની મુવમેન્ટ થાય એવી શક્યતા નથી. મુવમેન્ટ વધે એ બાબત ખૂબ જરૂરી છે અને એના માટે કાં તો આવક ઘટી જાય અથવા તો માગમાં મોટો વધારો થઈ જાય તો જ એ શક્ય બનશે. પણ માગની અંદર તત્કાળ હાલના તબક્કે વધારો મોટો વધારો થઈ જાય એવું શક્ય નથી. એટલે આવકો અત્યારે જે રોજ 1 લાખ મણ કે તેનાથી વધારે થાય છે એ ઘટી જવી જોઈએ. હવે એના માટે ખેડૂતોને વેચવાલી ઘટાડવી પડે. યાર્ડની અંદર આવકો ઠીક ઠીક સારી ગણાય એવી છે, એટલે લેનારા બહુ જુસ્સો બતાવતા નથી. બેસ્ટ ક્વોલિટી કપાસની આવક ઓછી છે તો એનો વેપાર જીનોવાળા જરૂર પ્રમાણે ઊંચા ભાવ આપીને કરી જાય છે. એ પછી યાર્ડમાં પણ વેચે છે અને ગામડેથી પણ સારો માલ હોય તો સોદા થાય છે. બજારની આવી જ સ્થિતિ મિત્રો કદાચ આખો એપ્રિલ મહિનો કે મે મહિનાની શરૂઆતમાં એકાદ અઠવાડિયું કે 2 અઠવાડિયા સુધી રહે એવું લાગે છે. બજાર 30-40ની વધઘટે બંને તરફે અથડાઈ જાય એવું અનુમાન અત્યારે મૂકી શકાય. એ પછી આવકો ધારણા પ્રમાણે ઘટવા લાગે તો બજારમાં માગને આધાર બનાવીને ભાવ ધીરે ધીરે ઉંચકાઈ શકે. આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ. 10 વાગ્યા છે, કપાસની આવકનો અંદાજ આવી ગયો છે. 12-13 હજાર મણની આવક હતી અને ભાવમાં 10-15 રૂપિયા સુધીનો ઘસારો જોવા મળ્યો હતો. 4G કપાસની વાત કરું તો એમાં સુપર માલનો ભાવ 1650-1690 રૂપિયાના મથાળે લગભગ સ્થિર હતો, પણ જનરલ ક્વોલિટીમાં 10-15 રૂપિયા ઢીલા હતા. એ પ્લસ ગ્રેડનો કપાસ હોય તો 1640 રૂપિયાથી 1651 રૂપિયા, એ ગ્રેડની અંદર 1625 રૂપિયાથી 1631 રૂપિયા, બી પ્લસ ગ્રેડ હોય તો 1611 રૂપિયાથી 1615 રૂપિયા, B1 ગ્રેડનો કપાસ હોય તો 1590 રૂપિયાથી 1600 રૂપિયા, સી ગ્રેડ એવરેજ માલ હોય તો 1550 રૂપિયાથી 1560 રૂપિયા અને સી ગ્રેડનો હલકો માલ હોય તો 1400 રૂપિયાથી 1450 રૂપિયા સુધીના ભાવમાં રાજકોટ યાર્ડની અંદર વેપાર થયા હતા. મિત્રો, MCX ના વાયદાની વાત કરું. કોટન મહિનો એપ્રિલ મહિનાનો વાયદો સવારે જ્યારે ખુલ્યો ત્યારે 120 રૂપિયાનો સુધારો થતા 62,980ની મથાળે ભાવ રહ્યા હતા. હાજર બજારમાં રૂની ગાંસડીનો ભાવ સરેરાશ 62,700-63,000 રૂપિયાની આજુબાજુ અથડાઈ ગયો હતો. યાર્ન મિલોની માંગ સારી છે, પણ ઉત્પાદન થયા કરે છે અને એટલું સામે ખપ્યા કરે છે, એટલે અછતની સ્થિતિ નથી. એકંદરે યાર્નનું ઉત્પાદન નિયમિત છે, બધી જ યાર્ન ફેક્ટરીઓ ચાલે છે અને અત્યારે માગ પણ નિયમિત છે. એની અંદર વધારો થાય તો જ બજાર ચાલશે. યાર્નના ભાવ પણ અત્યારે લગભગ સ્થિર થઈ ગયા છે. તો આ તરફ આપણે ન્યુયોર્ક વાયદાની વાત કરીએ. રોજ 0.25-0.25%ની માત્ર વધઘટ થઈ રહી છે. મે મહિનાનો વાયદો સોમવારે 0.44 સેન્ટના સુધારામાં 83.30 સેન્ટની સપાટીએ બંધ થયો હતો. મંગળવારે સવારે એશિયન કલાકો દરમિયાન ધારણા પણ લગભગ એની આજુબાજુ જ દેખાતી હતી.
મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદામાં થકવી દેનારી વધઘટને લીધે મેનેજ ફંડો અને મની ફંડો કંટાળી ગયા છે. મોટાભાગે લોકો અત્યારે નિષ્ક્રિય હોય એવું દેખાય છે. એક રીતે મંદીનો જ માહોલ ન્યૂયોર્ક વાયદાની અંદર છે, કારણ કે શોર્ટ પોઝિશનો વાયદા બજારમાં ઘટી ગઈ છે અને એ સ્પષ્ટ બતાવે છે કે ન્યૂયોર્ક વાયદામાં સટોડિયાઓ સાવ નિષ્ક્રિય જેવા થઈ ગયા છે. ઘણા ખેડૂત મિત્રો જે પોતે બુદ્ધિશાળી છે, બુદ્ધિજન છે, એ લોકોને એવું લાગે છે કે આપણી વાતોમાં ગપ્પા મારેલા છે, તો એમણે એમ જ સમજવું. પણ આ બહુ ટેકનિકલ મુદ્દો છે, સમજાય તો સમજવો, નહીતર વિડીયો છોડી દેવો. મિત્રો, અમેરિકામાં આવતા મહિને ફેડની બેઠક મળશે, એની અંદર વ્યાજદર ફરીથી 5% જેટલો વધારવામાં આવે એવી શક્યતા અત્યંત વધી ગઈ છે. તો એ બતાવે છે કે કપાસના વાયદામાં બહુ કસ કદાચ આવનારા દિવસોમાં પણ રહેવાનો નથી. વાત કરીએ અમેરિકા સહિતના અર્થતંત્રોમાં ઊંચો ફુગાવો અને ઊંચા વ્યાજદરની, તો એના કારણે વર્ષની શરૂઆતથી જ બધી ચીજોની માંગ ઉપર પ્રતિકૂળ અસર પડી જ છે, અત્યારે પણ પડી રહી છે. કપાસની માંગ પણ એ કારણે સ્થિર થઈ ગઈ છે, ખૂબ ઘટીને સ્થિર થઈ છે, એટલે એની અંદર તાત્કાલિક મોટો વધારો મુશ્કેલ છે. હવે મે મહિનાના વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્કની અંદર મોટી તેજી થઈ જાય મે મહિનાના વાયદામાં એવું બહુ લાગતું નથી. સટોડિયાઓ જુલાઈ મહિનાના વાયદામાં સક્રિય થાય તો જ કોઈ ચમકારો દેખાઈ શકે, અને એના માટે અમેરિકામાં થઈ રહેલા કપાસના વાવેતર ખૂબ જ મહત્વના બનશે. અમેરિકાની અંદર અત્યાર સુધી જે આપણી પાસે અહેવાલ આવ્યો છે 16 એપ્રિલ સુધીનો, ત્યાં સુધીમાં 6.5-7% જેટલું વાવેતર સરેરાશ આખા અમેરિકામાં થઈ ગયું છે. એમાં એરિઝોના રાજ્ય અને ટેક્સાસ રાજ્ય, એ બે રાજ્યોમાં અનુક્રમે 21% અને 13% જેટલી વાવણી સંપન્ન થઈ છે. પણ હવેના દિવસોમાં વાવેતરની પ્રગતિ ઝડપથી થતી દેખાશે અને એના ઉપર બજારની ખૂબ જ બારીક નજર રહેશે. દક્ષિણ અને પશ્ચિમ અમેરિકાની વાત કરીએ તો ત્યાં અલનિનોની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. ગરમી ખૂબ પડે છે, ગંભીર દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, એટલે વાવેતર કેવા થાય છે એ જોવાનું છે અને એના આધારે બજારની મૂલવણી કરી શકાશે. જય શ્રી કૃષ્ણ.